નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા 2024 જે લેવાવાની છે તેનું જે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ તમામ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વાર્ષિક પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે એમના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો મિત્રો, જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને ચાલો શરૂ કરીએ આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષા જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ એ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલ બે વિકલ્પો શોધીને લખો. ગ્વાક્ષહ તો જવાબ આવશે ઝરૂખો, જ્વરહ તો જવાબ આવશે તાવ. ત્યાર પછી ત્રીજું છે વાયસહ તો કાગડો, પંથાહ તો રસ્તો. ત્યાર પછી આગળ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ આપેલા બે વિકલ્પમાંથી શોધીને લખો. તો કુજર તો જવાબ આવશે ગજહ. ત્યાર પછી આગળ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપેલા બે વિકલ્પમાંથી શોધીને લખો. ઉચિતહ, અરુચિહી અને અનુચિતહ. તો અહીંયા જવાબ આવશે અનુચિતહ. ત્યાર પછી, નીચે આપેલા શબ્દો રૂપમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. તો મિત્રતા, તંત્ર, મને એતત. તો જવાબ આવશે મિત્રતા. ભયમ સિંહ અને સિંહપટ્ટ પદ્ધતિ. તો જવાબ આવશે સિંહ. ત્યાર પછી આગળ, નીચે આપેલા શાબ્દિક રૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. તો કારણમ, તક્ષકહ અને ધારા. એમાંથી પુલ્લિંગ શબ્દ આવશે તક્ષકહ. ત્યાર પછી છે કૃષકહ, કુલમ અને મહતી. તો એમાંથી પુલ્લિંગ શબ્દ આવશે કૃષકહ. ત્યાર પછી આગળ, નીચે આપેલા શબ્દ રૂપોમાંથી નપુસકલિંગ શબ્દ શોધીને લખો. એમાં છે ભાષ્યકારહ, વિદ્યાયાહ અને ઉપનગરમ. તો જવાબ આવશે ઉપનગરમ. રુદ્રહ, દ્વિયમ અને પ્રાણીહિ. તો એમાં જવાબ આવશે દ્વિવ્યમ. ત્યાર પછી છે સંધિ વિચ્છેદમ કુરુત. એના કુલ એક માર્ક છે પુનરપી. તો પુનઃ પ્લસ અપી. ત્યાર પછી છે સંધિ યોજતઃ, સંધિ જોડો. તો કુત્રઃ પ્લસ અપી. તો કુત્રાપી. ત્યાર પછી, નીચે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખો. તો અલ્ભતઃ પ્લસ પઠામી પ્લસ વદતામ. તો એમાં પઠામી જે છે તે વર્તમાન કાળનું રૂપ છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. તો પઠસી, પઠિષ્યંતિ અને પઠંતિ. તો જવાબ આવશે પઠિષ્યંતિ. ત્યાર પછી, નીચે આપેલા રૂપોમાંથી હસ્તન ભૂતકાળનું રૂપ શોધવાનું છે. તો અકથયત, કથયતું અને કથયતું. તો જવાબ આવશે અકથયત. ત્યાર પછી આગળ, નીચે આપેલા રૂપોમાંથી દ્વિતીય એકવચનનું રૂપ શોધીને લખો. તો અહીંયા જવાબ આવશે જન્મ. ત્યાર પછી, રેખાંકિત શબ્દોનો કૃદંત પ્રકાર શોધેલ. તો અતઃ, અત્રેવ, નિગુઠો, ભૂતવા, ત્રિષ્ઠામ. તો ભૂતવા એ સંબંધક ભૂત કૃદંત. બી, અહમ જલમ પાતુમ ઈચ્છામી. તો પાતુમ એ હેતવર્થ કૃદંત થશે. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટેના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની રેડી ટુ પ્રિન્ટ તમને મળવાની છે. સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો અને એ પણ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તમને આપેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે જૂના પ્રશ્નપત્ર છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેવો અને પીડીએફ મેળવી લેવી. તેમજ અત્યાર સુધીની ધોરણ 9ની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે અને તમામ એકમ કસોટી હોય કે જૂના પ્રશ્નપત્રો હોય એની જે પીડીએફ છે તે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046422254. આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ વિભાગ બી, કાઉન્સમાંથી યોગ્ય પદ શોધીને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા વર્તતે. તો જવાબ આવશે ઋગ્વેદ. બીજું, અહમ ત્વામ ગુપ્તચર. તો જવાબ આવશે મન્યે. ત્રીજું, અહમ દાનમ. તો જવાબ આવશે કરિષ્યામિ. ચોથું, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ ખાલી જગ્યા. તો જવાબ આવશે નમામહ. પાંચું, પ્રદવસ્ત્રે કારણસ્થાને સા પ્રીતિહિ. તો અહીંયા જવાબ આવશે વિની વર્તતે. ત્યાર પછી આગળ, નીચે આપેલો પ્રત્યેક ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો, જેના કુલ 5 માર્ક છે. તો અહીંયા સંસ્કૃતની અંદર આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર જોવાના છે. એમાં પહેલું, સંસ્કૃત ભાષાયાહ વર્ણમાલાયામ વર્ણક્રમ કીદર્શ અસ્તિ. તો જવાબ આવશે, સંસ્કૃત ભાષાયાહ યા વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે સહ વૈજ્ઞાનિક તાર્કિકશ્ચ અસ્તિ. બી, ખાલી જગ્યા સર્વેભ્યા માનવેભ્યા યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ. તો જવાબ આવશે પ્રકૃતિતઃ.
શીકસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમ ભવતિ, તો ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ. ત્યાર પછી ડી, વ્યજન વર્ણેશુ વર્ણાનામ ક્રમઃ કથ વર્તતે, તો વ્યજન વર્ણેશુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્યશ્ચ ક્રમઃ પશ્ચાશ્ચાત્ તર્તતસ્યપિ કારણમિદમેદ. ત્યાર પછી ઈ, કાસુ ભાષાસુ વર્ણમાલાયાઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકઃશ્ચ ક્રમઃ ન મિલતિ, તો અન્યાસુ ભાષાયુ આ વર્ણમાલા સંતિ તત્ર ઇતાદશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકઃ ક્રમઃ મિલતિ. ત્યાર પછી આગળ નીચે આપેલા રેખાંકિત પદો સુધારી અને ગદ્યખંડ ફરીથી લખો. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ગદ્યખંડ આપણને આપેલો છે, સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વર્ણેમ. અહીંયા વચનમ આ રીતે આવશે, પછી શાંત સ્વર્ણેમ ગાંધી મહોદય અકથયત ભવતા યુવદંત તત્સમયમસ્તિ કિંતુ આ પ્રમાણે આવશે, ભવાન સંન્યાસ ત્યાગમ આ પ્રમાણે આવશે, કરોતુ ઇતિ મમાશયઃ કેવલમ જે છે તે આ પ્રમાણે આવશે, અને કાશાય વસ્ત્રણામ ત્યાગમ કરતું વદામી. ત્યાર પછી વિભાગ સી, અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા, તો પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવાના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવાના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. બીજું કુલાચાર એટલે શું, તો કુલાચાર એટલે કુળની પરંપરા કે કુળની રીતિ, જેમ રઘુકુળની રીત હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય, એને અનુલક્ષીને દશરથ રાજાએ આપેલા કઈ કઈના વચનોનું પાલન તેઓ પોતાના પ્રાણ ત્યાગીને પણ કરે છે. ત્યાર પછી ત્રીજું, બિલસ્ય વારણ ન કદાપિ મેં શ્રુત્વા, આ વાર્તા પરથી બોધ મળે છે કે ભવિષ્યમાં આવનાર કષ્ટોને દૂર કરવા માટે એ પગલાં લે છે તે લાયક છે, અને જે ભવિષ્યમાં આવનારા દુઃખોને દૂર કરવા માટે પગલાં લેતા નથી તે દુઃખશક. રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે, રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય, તેમજ જે ઓળખીતાઓ હોય. ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2-4 માર્ક્સનો પ્રશ્ન છે. તો પાંચમો સવાલ, યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે, તો યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્યરૂપી ધારી પરમેશ્વરના દર્શન કરે છે. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા, તો સ્નાન માટે 1 નર અને 19 નારીઓ એમ કુલ 20 ગયા હતા, અથવા તો સ્નાન માટે 1 નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. દરિદ્રને શું આપવું જોઈએ, તો દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો, જેના કુલ 4 માર્ક્સ. તો આ પેરેગ્રાફ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જોઈએ એમને નીચે આપેલા પ્રશ્ન અને તેમના ઉત્તરો. કપિલવસ્તુ નામની નગરે કહ નરપતિ આસ્તિ, તો કપિલવસ્તુ નામના નગરે શુદ્ધોધનો નામ નરપતિ આસ્તિ. નૃપસ્ય આત્મજયસ્ય કિમ અભિધાનમ આસીત, તો નૃપસ્ય આત્મજનસ્ય સિદ્ધાર્થ ઇતિ અભિધાનમ આસીત. રાજપુત્ર કિદર્શ આસીત, તો રાજપુત્ર ગુણવાન રૂપવાન બલવાન આસીત. બાલ્યકાલે રાજપુત્ર કાસુ કુશલે ભવત, તો બાલ્યકાલે શીઘ્રમેવશ્ચ સર્વાસુ વિદ્યાસુ કલાસુશ્ચ કુશલો ભવત. વિભાગ ડી, નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, તો ચરક નામના શિક્ષક પ્રથમ સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા, તે રાજા કનિષ્કના શાહી વકીલ હતા. આ શિક્ષક પાસે ચરક સંહિતા નામની જાણીતી કૃતિ હતી, તે આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાંથી એક માનવામાં આવે છે. તેના અથવામાં અહીંયા તમે જોઈ શકો છો આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એનું ભાષાંતર આ પ્રમાણે થશે. ચાતકનું એક બચ્ચું હતું, એકવાર તરસથી પીડાયેલું તે માની પાસે જાય છે અને કહે છે, માં મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું, હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નાટ્યખંડ આપવામાં આવેલો છે. તો ભોજ કહે છે, બાપ કોણ છે, યુવક કહે, હું ઘટ પંડિત છું. ભોજ કહે, ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું, યુવક કહે, જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. ચાલો તેના અથવામાં સંન્યાસી અને દ્વારિક અને સંન્યાસી વચ્ચેનો સંવાદ આપણને આપેલો છે, એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે. સંન્યાસી કહે, તમે અમને સંન્યાસી કેવી રીતે ધારો છો. બારપણ કહે, હું ભગવાનને નમન કરું છું, જોકે કોઈને પણ પોતાનું ઓળખપત્ર આપ્યા વિના પ્રવેશ આપવામાં આવતો નથી. સંન્યાસી કહે, સાચું, મને માફ કરો, આ તમારી ભૂલ છે. ત્યાર પછી આગળ નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, જેના કુલ 8 માર્ક્સ છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પદ્યખંડ આપેલો છે, તેનું ભાષાંતર આ પ્રમાણે થશે. કમળ ક્યારે ખીલે છે, પતિના ગયા પછી પ્રિયા શું કરે છે, અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે. ત્યાર પછી જોઈએ બીજું, ફૂલો સાથે વૃક્ષો કમળ સાથે પાણી સ્ત્રીઓ વાસના છે, પવન સુગંધિત છે, શુભ સવાર અને સુંદર દિવસો બધું પ્રિય વસંતમાં વધુ સુંદર છે. ત્યાર પછી ત્રીજું આપણને અહીં આપેલું છે તો ભયનો ભય, ભયંકર ભયંકર જીવોની હિલચાલ અને શુદ્ધિકરણ કરનાર છે, તેમજ મહાન પગલાઓના નિયંત્રક છો તે, બીજાના સર્વોચ્ચ રક્ષક અને બીજાના રક્ષક છે. ત્યાર પછી વિભાગ ઈ, અગ્નિ મિલે, તો અગ્નિ મિલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતાર રત્નધારમ. ત્યાર પછી બીજું, નાસ્તિ મેઘ સમતોય નાસ્તિ ચાત્મસ્બલમ, નાસ્તિ ચક્ષુઃ સમતેજો નાસ્તિ હિ ધાન્યસમ પ્રિયમ. ત્યાર પછી આગળ, પ્રભુ પ્રભુત્તમ પાર્ય વા યો નર કર્તુમ ઇચ્છતિ સર્વરંભેણ તત્કુર્યામ સિંહદેકે પ્રકીર્તિતમ. ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે આપણને ગુજરાતી ભાષાની અંદર આપણે વિવરણ લખવાનું છે, જેના કુલ 6 માર્ક્સ છે. તો દ્વારપાળની પ્રામાણિકતા, તો આપણે આ પ્રમાણે લખી શકીએ, સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારીઓએ દ્વારપાળને કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે ખૂબ વિનંતી કરી, પણ દ્વારપાળે તેને અંદર દાખલ થવા દીધો નહીં. સંન્યાસીએ દ્વારપાળને ધનવાન બનાવી દેવા માટે ચમત્કારિક રસાયણ તત્વ આપવાની લાલચ આપી, જેના ઉપયોગથી 50 તોલા જેટલું તાંબુ સોનામાં રૂપાંતરિત કરી શકાય. આવા પ્રલોભનને અવગણીને દ્વારપાળે સ્વામી નિષ્ઠા તથા ઈમાનદારીનો પરિચય આપ્યો, માટે સંન્યાસી રૂપે આવેલા દુર્ગાધ્યક્ષે કબૂલ કર્યું કે પદ પર દ્વારપાળની નિયુક્તિ કરાય છે તે યથાર્થ છે. ત્યાર પછી બીજું, આચાર્ય ચરક. આચાર્ય ચરક તો તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તેમણે ભારતીય ઔષધશાસ્ત્રનો પાયો નાખ્યો હતો, તેથી તેમને ભારતના ઔષધશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. તેમણે રચેલા ચરક સંહિતા ગ્રંથમાં જટિલ રોગોનો નાશ અને ઉપાયોના ઔષધોનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. માણસોના વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે. તેમના મતે હિતકાર આહાર વિહાર કરનાર માણસ રોગરહિતકાર છે. ત્યાર પછી ત્રીજું, સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશિષ્ટતા. સંસ્કૃત ભાષાની બે વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું છે, બીજી કોઈ ભાષાનું નહીં. બીજું, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંય પણ ઉપલબ્ધ થતું નથી. ચોથું, રાજા ભોજ. રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાની પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. અર્થવિસ્તાર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શ્લોક આપવામાં આવેલો છે, એનો અર્થવિસ્તાર આપણે કરવાનો છે. તો સર્વપ્રથમ જોઈએ અનુવાદ. સાપના જે દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે, વિચ્છીના માથામાં ઝેર હોય છે, વિચ્છીની પૂંછડીમાં ઝેર હોય છે, દુષ્ટ વ્યક્તિનું આખું શરીર ઝેરથી ભરેલું હોય છે, એનો અર્થ, સાપ માખી અને વીછી હાનિકારક છે પરંતુ તેમનું નુકસાન મર્યાદિત છે. તદુપરાંત સાપ અને વીછી હાનિકારક કરી આપણને નુકસાન પહોંચાડે છે. આનાથી પોતાને બચાવવું તુલનાત્મક રીતે સરળ છે. દુષ્ટ વ્યક્તિ વધુ ખતરનાક છે. અડગા શબ્દનો અર્થ શરીર થાય છે, પરંતુ તેનો અર્થ ઘટક ભાગ પણ થઈ શકે, જેથી દુષ્ટ વ્યક્તિના તમામ ભાગો ઝેરી છે. તેનું શરીર, મન, વાણી, વિચારો બધું જ ઝેરથી ભરેલું છે. દુષ્ટ માણસ વધુ ખતરનાક છે. બોધ, દુષ્ટ લોકો સાથે વ્યવહાર કરતી વખતે વ્યક્તિએ વધુ સાવધ રહેવું જોઈએ. મિત્રો, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેમના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમે મેળવી શકશો, જેનો ઉપયોગ તમે કરી શકશો. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર આપણે લીધેલા છે, જે પરીક્ષાની અંદર પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત એકમ કસોટી જે છે, અત્યાર સુધીની જેટલી પણ ધોરણ 9 ની એકમ કસોટીઓ લેવાય છે તેમના સમગ્ર સોલ્યુશનની PDF પણ ઉપલબ્ધ છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એકમ કસોટીની PDF WhatsApp પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી બીજું, તો બીજો શ્લોક અહીંયા આપણને આપવામાં આવેલો છે. આ શ્લોક જે છે એનું સર્વપ્રથમ આપણે અનુવાદ જોઈએ. તો ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે પગદંડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય, ધીમે ધીમે ધન કમાવાય, આ 5 ધીમે ધીમે થાય. અર્થવિસ્તાર, પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગાની, વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવાની ક્રિયા, આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે. ગોદડી બનાવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય, ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી, માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. બોધ, ઉતાવળાસો બાવરા ધીરાસો ગંભીર, આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કામ કરવું જોઈએ તો જ તેને સફળતા પ્રાપ્ત થાય.
અવિશ્રામ વદેહ ભારમ શીતોષ્ણશ્ચ ન વદંતિ. અનુવાદ: થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસે આ ત્રણ ગુણો શીખવા જોઈએ. તો અર્થ વિસ્તાર અહીંયા આપણને આપવામાં આવેલો છે, આ પ્રમાણે અર્થ વિસ્તાર આપણે લખી શકીએ. મિત્રો, ધોરણ 9ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.